સુરતમાં ખાડીપુરે વધુ એક યુવકનો જીવ લીધો છે શહેરના પર્વતગામ ખાતે ખાડીપુરના પાણીમાં ત્રીસથી બત્રીસ વર્ષે યુવક જ્યારે પગપાળા પસાર થઈ રહ્યો હતો ત્યારે ગળાડુપ પાણીમાં પસાર થતા થવાને કારણે પાણીના આ ધસમસના પ્રવાહમાં તે તણાઈ ગયો હતો સ્થાનિકોએ આ યુવકને બચાવવાના અનેક પ્રયાસો કર્યા જોકે પાણીનો ફોર્સ એટલો હતો કે યુવક આ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો જોકે ફાયર વિભાગની ટીમ અને પોલીસ સ્ટાફ અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને હાલ તો તેને શોધખોળ શરૂ કરવામાં આવી છે આ તરફ સુરતના લીંબાયત વિસ્તારમાં ખાડીપુરથી બરબાદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાડીપુરના પાણીથી બરબાદીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ઘર અને દુકાનોમાં ખાડીપુરના આ પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે સુરતના લીંબાયત વિસ્તારમાં ખાડીપુરના આ પાણીએ જે કહેર મચાવ્યો છે આ દ્રશ્યો પણ જોઈ શકો છો કે આ ખાડીપુરના પાણી આસપાસની સોસાયટીઓમાં હાલ ઘૂસી ચૂક્યા છે અને બરબાદીના આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે લોકોના મકાનોમાં ખાડીના પૂર ઘૂસી ચૂક્યા છે અને આ પાણીના કારણે રોડ રસ્તા પણ અનેક જગ્યાઓ પર હાલ બંધ થઈ ચૂક્યા છે અને ત્યાં સુધી કે લોકોનો સામાન પણ પડી ચૂક્યો છે ખાસ કરી જે નીચાવાળા વિસ્તારોમાં આ ખાડીના પૂરે તબાહી મચાવી છે કે જ્યાં લોકોના ઘરોમાં પણ આ પાણી ઘૂસી ચૂક્યા છે અને તેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે સુરતમાં ખાડી પૂરના કારણે આ બરબાદીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે લિંબાયત વિસ્તારના છે શહેરમાં ઘર અને દુકાનોમાં આ ખાડીના પાણી ફરી વળ્યા છે તો ખાડીના પાણીની યોગ્ય વ્યવસ્થા નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ પ્રકારના દ્રશ્યો ફરી એક વખત સુરતમાં જોવા મળી રહ્યા છે અને આ ખાડી પૂરના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો